ભુજમાં ગૌધન બચાવવા ધરણા સાથે જનતા રેડ પાડી હતી. હાથલારીવાળા તમામ ફેરીઓ પાસેથી 250 કિલો વજન પ્લાસ્ટિક જપ્ત કર્યો હતો. બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ ભુજ નવી જથાબંધ બજાર ગૌસેવા સમિતિ કચ્છ જિલ્લાની ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ગૌધન બચાવો પ્લાસ્ટિક બંધ કરાવવા ધરણા કાર્યક્રમની સાથે જનતા રેડ પાડી હતી. ઉપરોક્ત સમિતિઓના ફુલેશ માહેશ્વરી તથા ટીમ ભાવેશ પરમાર, માવીસિંહ જાડેજા, અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંઘના પ્રમુખ ધીરેન ગોર, દેવી પૂજક સંઘ, નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી 4 કર્મચારીઓ સાથે રાખી કલેક્ટર કચેરી પાસેથી જ્યુબેલી સર્કલ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, કચ્છમિત્ર સર્કલ પાસેથી નવી શાક માર્કેટ, બસ સ્ટેશન વિસ્તારમાં જનતા આઈસ્ક્રીમને 600 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. હમીસર તળાવના હાથલારીવાળા તમામ ફેરિયાઓ પાસેથી 250 કિલો વજન પ્લાસ્ટિક જપ્ત કરી મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ પાસે સૂત્રોચ્ચાર કરી માંડવી રોડ પર શિવપારસ પાસે પ્લાસ્ટિક બાળી નાશ કરાયું હતું તેવું કેડી જાડેજાના નિવેદન હેઠળ મીડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસે જણાવ્યું હતું. વધુમાં આ જનતા રેડ સતત ચાલુ રહેશે તેમ જણાવી તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં હોવાની ટકોર કરી હતી.